છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભગવાનપુરા ગામની મહિલાઓને પાણી માટે મુશ્કેલી પડે તેનો કોઈ ઉકેલ ન આવતા આજે નસવાડી તાલુકા પંચાયતમાં માટલા ફોડ કાર્યક્રમ યોજ્યો હતો આજે નસવાડી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી સરપંચ દ્વારા ચૂંટણીની અદાવત રાખતા પાણીની સમસ્યાનું હલ નહોતું કરાતું ઉનાળામાં પીવાના પાણી માટે મહિલાઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે નસવાડી તાલુકાના મથકથી માત્ર પાંચ કિમી દૂર આવેલા ભગવાનપુરા ગામમાં પીવાના પાણીની ખૂબ મુશ્કેલી પડે છે વિવિધ જગ્યાએ રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ આવતો ન હતો જેને લઈને મહિલાઓએ માટલા ફોડ કર્યા હતા ભગવાનપુરા ગામ રામપુરા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલું છે ગામમાં પીવાના પાણીની સમસ્યાને મહિલાઓ પરેશાન થઈ સ્થાનિક વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી આજે મહિલાઓ સાથે પુરુષ પણ આવ્યા હતા ગ્રામજનોએ તાલુકા પંચાયત ખાતે સૂત્રજાર પણ કર્યા હતા ગામમાં માત્ર બે હેડપંપ જેમાંથી એક હેડપંપ બંધ હાલતમાં છે બીજામાં ઓછું પાણી આવે છે ગામમાં થી વધારે વસ્તી છે જેઓને એક હેડપંપ પર નિર્ભર રહેવું પડે છે આજ રોજ અમે તાલુકા પંચાયત આવેલ છે પાણીના પ્રશ્ને રામપુરી જૂઠ ગ્રામ પંચાયત ગામ ભગવાનપુરા અને પાણીની તકલીફ એટલી બધી છે કે આજે છેલ્લા પાંચ મહિનાથી માણસોને પીવાનું પાણી બહુ ખૂબ જ એટલે આજે ગરમીના વખત મેં તો પાણીની જરૂર તો ખૂબ જ હોય તોય છતાં પાણી નહીં મળતું સરપંચને રજૂઆત કરી પછી તલાટી સાહેબને રજૂઆત કરી પછી ને આપણે આજે તાલુકા પંચાયત આ બીજી વાર અમે રજૂઆત કરવા માટે આવ્યા છે એકવાર આવ્યા તો તાલુકા પંચાયતના અધિકારી સાહેબના હતા અને આ બીજી વાર અમે સૌ ગામના માણસો થઈને અમે આવેલ છે અને આ રજૂઆતથી ના બને તો સોમવારે અમે છોટાદેપુર દીડિઓ સાહેબ ને મળવાના છે શું સમાચાર એટલે પાણીની જ તકલીફ છે બીજું કશું નહીં

ગાય માતા ની કરો એમ કે એ સંપસ ને કેટલા દાન કીધું બોલાવ્યા કે ફોન કરી કરી આવો ભાઈ એ પણ નહીં આવતા હું કારણે ના આવે સંપસ અમે તને અમે લાવ્યા પંદર વર્ષ લગી સલાઈ રહ્યો આ ઘા સુટી નલી એમ કરી કરી પૈસા કઈ વાટી આવી આવી કાચ્ચા વાટી આવી આવી અમે મટ કે હું કારણે આવ્યો અમને કસો હાલતા નહીં જવાનું અમારું કોઈ કર્તવ્ય બી નહીં અમે આને મંજૂરી કરી ખાવાનો સાહેબ પાણી નું જોયે છે પાણી ને લીધે પણ આ તકલીફ પડે છે કેવું પડે કાચા વાળા કાચા વાળા પાણી જોઈએ એમ એટલે કાચા વાળા ના પીવા જોઈએ સાહેબ